ઉલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે આવેલા સાયણ સુગર મિલમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલ તથા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા મંત્રીઓનો સત્કાર સમારોહની સાથે સાથે સુગર મિલ સંચાલિત જીવન રક્ષા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાયણ સુગરના પ્રમુખ રાકેશ પટેલ તથા ચોલથાણ સુગર મિલના પ્રમુખ કેતનભાઈ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સાયણ દ્વારા આજરોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી અને મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ ગુજરાત સરકારના કૃષિ અને પેટ્રોલિયમ ઉર્જા મંત્રીશ્રીનો આજે સત્કાર સમારંભના અને એના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એમાં આશરે 200થી વધુ બોટલ એકત્ર કરવાનો અમારો નિર્ધાર છે અને આ બંને મંત્રીઓનો સન્માન અને સત્કાર કરી આ અમારી સંસ્થા ગર્વ અનુભવે છે. આજે સાયન્સ સુગર ફેક્ટરીને જીવન રક્ષા તરફથી આજે અમારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશજી અને મારા જે સન્માન કાર્યક્રમના રાખે સન્માન કાર્યક્રમ આજે એક અનોખો કાર્યક્રમ કર્યો, જેની અંદર બ્લડ ડોનેશન સાથે કામ કેમ્પ રાખ્યો હતો. અને આજે મહત્ત્વની વાત તો એ છે કે ફેક્ટરીની અંદર પણ બ્લડ કેમ્પ ચાલે છે અને જીવન રક્ષાની અંદર પણ આ બ્લડ કેમ્પ ચાલુ છે. આ બ્લડથી ઘણા બધા લોકોને ફાયદો છે. ઘણા સમય પછી આ બ્લડ કેમ્પ થતો હોય ઉલપા તાલુકાની અંદર તો ઘણા લોકોએ આજે યુવાનો પણ આગળ આવ્યા છે અને આ સરકાર સમાજની અંદર આજે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આવ્યા છે, બીડી સુગરના ડીએસઓ પણ આવ્યા છે અને ખૂબ સરસ મજાના કાર્યક્રમ. સર, ડુપ્લિકેટ બિયારણ વેચીને જે ખેડૂતોને કંપની સંચાલકો પાયમાલ કરે છે એ વિશે શું કહેશો? એના માટે અમે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે. અમે એની અંદર જે જૂના કાયદાઓ છે કાયદા સુધારીને કડકમાં કડક સજા થાય એ દિશામાં આગળ અમે બોલીશું. આજે બ્લડ સુગરની બ્લડ કેમ્પની સાથે સાથે ડોનેશન કેમ્પની સાથે સાથે આજે જ્યારે અમારું સન્માન પણ કર્યું ત્યારે સૌને ખૂબ ખૂબ આભાર પણ માનું છું. અને જે રીતે લોકોના માધ્યમથી આજે પ્રધાનમંત્રીશ્રીને પણ આભાર માનીએ, કારણ કે આપણા વૈજ્ઞાનિકો દ્વારા, આપણા પેરામેડિકલ સ્ટાફ અને ડૉક્ટરો દ્વારા થયેલી મહેનતને કારણે આપણે દેશની અંદર 100 કરોડ વેક્સિનનો લક્ષ્યાંક પૂરો કર્યો છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. રેલ મંત્રી બન્યા પછી અમે લોકોએ જે આઝાદીના અમૃત મહોત્સવના સંદર્ભમાં પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અમે બધા ટાર્ગેટ સેટ કર્યા છે કે આઝાદીના 75 વર્ષમાં 75 નવી વંદે ભારત ટ્રેન ચાલવી જોઈએ, પીપીપી મોડેલ પર 75 સ્ટેશનના ડેવલપમેન્ટ, એની સાથે એનું ડબલીકરણ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું સિગ્નલિંગ, આ બધા કામો જ્યારે થઈ રહ્યા છે ત્યારે એની લોજિસ્ટિક યુઝ વધે, એટલે કે ટ્રેડની અંદર કૃષિની ટ્રેનો પણ ચાલી, તમે જોયું હશે કે ઓક્સિજન ટેન્કરો પણ લઈ ગયા, એટલે એની અંદર ખૂબ સારી રીતે ટ્રેનનો ઉપયોગ થાય, લાસ્ટ માઇલ લોકો સુધી પહોંચીને આપણે રેલનો ઉપયોગ કરી શકીએ એ માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે. ટેક્સટાઇલની અંદર જ ખૂબ સરસ મોટી યોજનાઓ આવી રહી છે જેને કારણે સુરતના મેનમેડ ફાઇબર ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થાય. 7 જેટલા આખા દેશની અંદર પીએમ મિત્ર પાર્કની યોજના જાહેર કરવામાં આવી છે. ગઈકાલે ટફની જે કેન્દ્ર સરકારની અંદર કોંગ્રેસ દ્વારા જે બધી ટફની સ્કીમોના ઘોટવાળા હતા તેમાંથી 3000 જેટલી અરજીઓનો નિકાલ અમે લોકોએ કાલે કર્યો છે, એનો નિર્ણય કર્યો. અને 100 કરોડ અને 300 કરોડની PLIની સ્કીમ જેની અંદર ટેકનિકલ ટેક્સટાઇલ, ફેબ્રિક અને રેડીમેડ ગાર્મેન્ટ્સ જેનું ગ્લોબલ માર્કેટ છે, એટલે કે આપણા દેશમાંથી એનું આત્મનિર્ભર ભારતને સક્ષમ કરીને આપણે આખા દેશમાંથી આ બધી વસ્તુનો નિકાસ કરી શકાય એવા બધા નિર્ણયો થયા છે. દિવાળી આપણા માટે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે અને ગઈકાલે જ યોગી આદિત્યનાથ દ્વારા કેન્ટ ફૈઝાબાદ સ્ટેશનને અયોધ્યા સ્ટેશનનું નામ આપ્યું છે. રામ મંદિરનું નિર્માણનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે અને આ વખતની દિવાળી ખૂબ સરસ થવાની છે. ત્યાં લગભગ 5 લાખ દીવડાઓ સાથે સરયુ નદીને કિનારે દિવાળીનો મહોત્સવ થશે ત્યારે લોકલ આર્ટિઝન દ્વારા જ આપણે કોઈ વસ્તુ ખરીદીએ, એટલે લોકલ ફોર વોકલ ને માટે આપણે કટિબદ્ધ બનીએ. લોકોને તમારા માધ્યમથી હું વિનંતી પણ કરું છું કે આપણી આજુબાજુ બનતા હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટના પ્રોડક્ટો ખરીદીએ, દીવા ખરીદીએ, માટીની ચીજો ખરીદીએ, આપણા ઘરની સજાવટની ચીજો ખરીદીએ અને આપણા લોકલ લોકોને જ કોવિડ પછીના સંકટ સમયમાં